માંડવી તાલુકાના ગઢશીશા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવા માટે રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું। आज रोज मांडवी तालुकाना गढशीशामा हाईस्कूलना विद्यार्थीओने कोरोनानी रसी आपवा माटे रसीकरण केन्द्रनुं आयोजन करवामां आव्युं हतुं। आयोजनमां सवारे नवनियुक्त सरपंच कोमलबेन गोस्वामीना वरद हस्ते दीपप्रागट्य करीने आ रसीकरण केन्द्रने खुल्लुं मूकवामां आव्युं हतुं अने आ योजनामां हाईस्कूलना ट्रस्टीओ अब्दुल उमर रायमां हाजर रह्या हता। ज्यारे सोहिलभाई देडिया हाजर नहोता फोन करीने कामगीरीने बिरदावी हती। स्कूलना आचार्य अने समग्र स्टाफने शुभेच्छा रसी लेवा माटे विद्यार्थीओमां पण सवारथी ज भारे उत्साह जोवा मळ्यो हतो। होशे होशे रसी लेवा माटे जोडाया हता अने सवारे नास्तो कर्या बाद आ रसी मूकवामां आवी हती। विद्यार्थीओ नास्तो करीने आव्या होय के साथे लईने आव्या होय तेवा विद्यार्थीओ माटे स्कूल तरफथी नास्तामां बिस्किटनी व्यवस्था करवामां आवी हती अने कोई पण जातना डर राख्या वगर कोई पण जातनी अफवामां आव्या वगर रसीकरण करवामां आवी हती। बीजा कोई पण विद्यार्थी आ रसी लेवामां बाकी न रही जाय तेवी तकेदारी राखवामां आवी हती अने रसी लेवा माटे बीजाओने अपील करवामां आवे तेवी आ कोरोनानी रसी विशे विद्यार्थीओने समजण आपवामां आवी हती। साथे साथे गढशीशाना विस्तारमां आवती दर्शडीने एसपी આયાણી હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ માટે રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શડી પીએસસી સ્ટાફના લોકો દ્વારા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કે ટીવી ન્યૂઝ, ગઢશીશા। મારું નામ ગર્વ અક્ષય ચમનલાલ છે અને હું અહીંયા ગઢશીશા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને અહીંયા 15-18 વર્ષની ઉંમરમાં બધાને રસી લેવાનો આજે કાર્યક્રમ યોજાયેલો છે અને બધાને લેવી જોઈએ। મેં પ્રથમ ડોઝ લીધો છે અને આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી। અમે હું ઈ જ કહેવા માગું છું કે બધા ડોઝ લે અને આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી। વ્યાસ આયુષી કૌશિકભાઈ છે, હું ધોરણ 12માં ભણું છું। આજે અમારી શાળામાં રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં મેં બી રસી લીધી છે। કોઈ બી સાઈડ ઇફેક્ટ થતી નથી અને દરેક વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોને મારી અપીલ છે કે ફરજિયાત રસી લેવાની। હેલો, નમસ્કાર। ગઢશીશા હાઈસ્કૂલમાંથી હું પુનિતા રાવલ। ગઢશીશા હાઈસ્કૂલમાં 2 દિવસ રસીકરણનો પ્રોગ્રામ જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો છે એમાં ઉત્સાહભેર બાળકો ભાગ લઈ રહ્યા છે, વાલીઓ પણ સક્રિય છે। અમે પણ આ બાબતે જાગૃત છીએ, વધુમાં વધુ લોકો આમાં જોડાય, બાળકો વાલીઓ એ બધાને હું કહીશ કે આમાં ચોક્કસપણે ભાગ લો અને આપણું જે યુવા ધન છે એને આપણે આરોગ્યપ્રદ બનાવીએ। થેન્ક યુ। નમસ્કાર, હું જયદેવસિંહ બી જાડેજા, શ્રી એચ કે પુંજાણી હાઈસ્કૂલ ગઢશીશા, ઉચ્ચતર માધ્યમિક વિભાગ। ગુજરાત સરકારનું જે આ સરાહનીય પગલું છે કે જે 15-18 વર્ષના બાળકોને કોવેક્સિન એટલે કે રોગપ્રતિકારક શક્તિ કોરોનાની જે મહામારી છે એની સામે જે આપવામાં આવે છે એ બહુ સારી વાત છે અને હું દરેકને વિનંતી અને અપીલ કરું છું કે દરેક વાલીઓને કે પોતાના બાળકોને આ રસી અવશ્ય આપે। આભાર। ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આજે 15-18 વર્ષના શાળાએ જતા શાળાએ ન જતા તમામ બાળકો માટે ફ્રી રસીકરણનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે। કોરોનાની મહામારીમાં આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે, એને સારું ભણતર મળી રહે, સ્કૂલ સારું રહે એના માટે રસીકરણ ખૂબ જ જરૂરી છે। આજે વિદ્યાર્થીઓ રસીકરણમાં પૂરજોશમાં ભાગ લઈ રહ્યા છે, ઉત્સાહથી રસીકરણના કાર્યક્રમને વધાવી રહ્યા છે અને સારું રસીકરણ થઈ રહ્યું છે જેથી કરીને આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી શકીએ। આથી તમારી તમામ વાલીઓને વિનંતી છે કે પોતાના ગભરાયા વગર, કોઈ પણ અફવામાં આવ્યા વગર રસીકરણ પોતાના બાળકને કરાવી પોતાના અને પોતાના ઘરનું અને પોતાના દેશનું રક્ષણ કરે, કોરોનાની મહામારીથી આપણે બહાર નીકળી શકીએ એવી મારી અમને અપીલ છે। નમસ્કાર, હું અબ્દુલ રાયમા, ગઢશીશા। આપણી સરકારશ્રીના અત્યારના રસીકરણ અભિયાનમાં એક નવું પરિબળ ઉમેરાયું છે જેનું અમારે આજે ઘર બેઠા અહીં લાભ મળે છે। અમારી શાળાઓમાં, ગઢશીશાની અનેક શાળાઓમાં આજે આ રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ આપવાનું ચાલુ છે। અંદાજિત લગભગ 2 વર્ષ પહેલાંથી આ COVID-19 ઉર્ફે કોરોના નામના રાક્ષસે એક મોટી મહામારીનું વિવિધ સ્વરૂપે રૂપ ધારણ કરીને આપણી સામે આવે છે ત્યારે
મારા તમામ દેશવાસીઓને હું એક અપીલ કરું છું કે અત્યારે આજનું છે જો 15-18 વર્ષના બાળકો માટે એટલે કિશોરાવસ્થા માટે ખાસ રસીકરણની આજની ઝુંબેશ છે અને આજની આ કિશોરાવસ્થા એ જ આવતીકાલનો યુવાન છે અને આવતીકાલનો ભારતનો નાગરિક છે તો આપણી એક યુવા પેઢી યુવાધન સચવાઈ જાય અને કોરોના નામનો રાક્ષસ આપણા ઉપર હાવી ન થાય એના માટે સરકારશ્રીના આટલા બધા સરસ અને સરાહની જ્યારે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે તો એને આપણે તન મન ધનથી જેને કહીએ દરેક રીતે એમાં સામેલ થઈ અને એની અમલવારી થાય અને વધારેમાં વધારે આપણામાં રસીકરણ થઈ જાય જેથી દરેક આપણા પ્રજાજનો આ મહામારીથી વંચિત રહી શકે અને આ અત્યારની જે રસીકરણ છે ને મારી દ્રષ્ટિએ એક નવું મનોબળ પૂરું પાડે છે કે જે 2020 અને 2021માં 20 એટલે કે વખ ઝેર જેવી વસ્તુ સામે હતી એને અત્યારે 2022 એક નવી 20 WHSH લઈને સામે આવ્યું છે ત્યારે આપણે હવે એ નવા મનોબળથી અને આ મહામારીને સામે આપણે પણ એટલા સજ્જ અને સજ્જડ થઈ અને આપણે એટલી બધી પ્રતિકારાત્મક શક્તિઓને આવી રીતે આવા માધ્યમોથી અપનાવી અને એ મહામારીને આપણે પૂરી લડત આપીએ અને સ્વસ્થ રહીએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, અસ્તુ. મારું નામ સંજયભાઈ ભાવસાર, ગઢસીસા હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું. આજે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે તરુણો માટે એટલે કે જેની ઉંમર 15-18 વર્ષની છે એવા તરુણો માટે આજે રસીકરણનું મહાઅભિયાનનો શુભ આરંભ થયો છે. તો આજના દિવસે હું તમામ વાલીઓને નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા અફવા કે મૂંઝવણમાં આવ્યા વગર આપના બાળકને આપના પાલ્યને રસીકરણ કેન્દ્ર સુધી લઈ આવો, રસી અપાવો, સુરક્ષિત બનાવો અને તેનું જીવન નિરામય બને એવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ. કોરોનાની બીજી લહેરમાં આપણે ઘણા બધા માઠા પરિણામો અને ભયાનક દ્રશ્યો જોયા છે ત્યારે સરકારને આપણી ખૂબ જ ચિંતા છે. કારણ કે સૌથી વધારે પ્રભાવિત થયા હોય તો એ બે ક્ષેત્ર છે, ઇકોનોમી અને એજ્યુકેશન. એટલે રાજ્ય સરકારે પણ એવો નિર્ણય લીધો છે કે કોઈ પણ સંજોગોમાં શાળાઓ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી રહે અને શિક્ષણ જે ભારતનું ભાવિ ઘડતવા માટેની એક સંસ્થા છે એ સતત ધબકતી રહે એવા ઉમદા હેતુ માટે આજે તરુણો માટે, દીકરા દીકરીઓ માટે, 15-18 વર્ષના દીકરા દીકરીઓ છે એમનું રસીકરણનું અભિયાન શરૂ કરેલ છે. માટે સૌને શુભેચ્છા પાઠવું છું અને નમ્ર અપીલ કરું છું, પ્રાર્થના કરું છું કે આપ આપના બાળકોને પાલ્યોને રસી અપાવો. ગુરુ મોબાઈલ પોઈન્ટ, અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે તો સાથે ઓછા નફે વધુ સેલ. અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ. જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં ₹2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે. આ સાથે જ બજાજ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDB ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો. અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી, ગુરુ મોબાઈલ પોઈન્ટ, સેમસંગ કેર સેન્ટર નીચે. દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેન્ક્સ, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર્ડ ગ્લાસ,
ઉપરાંત અનેક વેરાયટી। અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે બસ સ્ટેશન રોડ ભુજ કચ્છ। સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777, હરપાલ સિંહ 9924112123, મિતેશભાઈ 8460284064।